પૂછની વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ ખાતે આજે બીજા દિવસે વિદ્યાર્થીઓના વાલીઓએ ટ્રસ્ટનો ફી વધારવાના મુદ્દે શાળાના પ્રિન્સિપલ તથા ટ્રસ્ટીને ઉગ્ર રજૂઆતો કરી હતી. તે ઉપરાંત જે ફી વધારો કરવામાં આવ્યો છે તે ફી વધારો પાછો ખેંચવાની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના 200 જેટલા વાલીઓએ શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત થઈને મેનેજમેન્ટ સાથે વાત કરવાની ઉગ્ર રજૂઆતો કરી હતી ત્યારે શાળાના ટ્રસ્ટી લક્ષ્મણભાઈ ટ્રસ્ટી મંડળ વતી હાજર રહ્યા હતા. વાલીઓ દ્વારા લક્ષ્મણભાઈને ફી વધારવાના મુદ્દે અનેકવિધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રશ્નનો જવાબ ટ્રસ્ટી દ્વારા મૌન સેવીને આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટી મંડળમાંથી ઉપસ્થિત રહેલા લક્ષ્મણભાઈ દ્વારા મગનું નામ મરી ન પડાતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. જો આગામી દિવસોમાં આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો વાલીઓ દ્વારા સ્કૂલ સામે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે લક્ષ્મણભાઈ દ્વારા વાલીઓને એવું જણાવવામાં આવ્યું હતું કે મેનેજમેન્ટ પાસે આ પ્રશ્ન માટે કોઈ જ સમય નથી. ત્યારે વાલીઓ દ્વારા પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ 5ના રોજ સમગ્ર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ આ સ્કૂલના પટાંગણમાં ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં મેનેજમેન્ટના ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ જો ઉપસ્થિત નહીં રહે તો તે જવાબદારી ટ્રસ્ટી મંડળની રહેશે તેવી પણ ચીમકી વાલી મંડળ દ્વારા ટ્રસ્ટીઓને આપવામાં આવી છે. આ પછી કોઈ પણ ઉગ્ર આંદોલનના જવાબદાર ટ્રસ્ટીઓ રહેવા પામશે તેવું પણ વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ફી વધારાનો મુદ્દો ગઈકાલે જ આમ તો ઉઠાવવામાં આવ્યો હતો અને ગઈકાલે જે 15-25%, 5,000 થી 10,000 સુધીના એમને ફી વધારો કર્યો છે. ગઈકાલે જ અમે એમને લેખિતમાં લખી પ્રિન્સિપાલને આપેલું હતું, આપણા મીડિયા માધ્યમ પણ આપેલું હતું, પણ એને 24 કલાક છે, હજી સુધી એમણે કોઈ ટ્રસ્ટીઓ સાથે ચર્ચા નથી કરી, કોઈ નિર્ણય નહોતો આવ્યો. એટલે આજે બધા પાછા પેરેન્ટ્સ રિઝલ્ટ હતા બાળકોના બીજા, એટલે આજે પાછા એક સાથે બધા એકત્ર થયા હતા અને પાછા પ્રિન્સિપાલને મળ્યા તો પ્રિન્સિપાલે કીધું કે આજે હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી, કેમ કે આવતા 6 તારીખે સ્કૂલ સ્ટાર્ટ થાય છે. તો એટલા માટે થઈને આનો તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી હતો અને જો 10 તારીખ સુધી ફી ન ભરાય તો પાછા દંડ વસૂલે છે, એમાં કોઈની શરમ રાખતા નથી. એકદમ બેફામ આ લોકો આપણા પર આ લૂંટ ચલાવી રહ્યા છે. એટલે આના પાછળ કંઈક ઊભું થવા માટે વાલીઓની આજે આંખ ખોલી છે, એટલે બધા મેદાન ઉપર આવ્યા છે. આજે છોકરા માટે થઈને પોતે ઉપવાસ ઉપર ઉતરી ગયા એવી રીતના આજે દરેક મેદાને પડ્યા છે. નિર્ણય આખરે એ લેવામાં આવ્યો કે આમ તો નિર્ણય એમના ટ્રસ્ટીઓ ઉપર મૂક્યો કે તમે અમને 24 કલાકની અંદર નિર્ણય આપો, એમાં એ સહમત નથી. અમે એમને રવિવાર સુધીનો ટાઈમ આપ્યો કે ભાઈ રવિવાર સુધીમાં તમે અમારી મિટિંગ બોલાવો અને સાથે મેનેજમેન્ટ રાખો, મેનેજમેન્ટને બોલાવીને અમારી મિટિંગ રાખો, પણ એમાં એ લોકો સહમત નથી થયા, અમને કોઈ ટાઈમ આપ્યો નથી. આખરી નિર્ણય પેરેન્ટ્સોએ અમારે લેવો પડ્યો છે કે હવે મેનેજમેન્ટ કે ટ્રસ્ટ મેનેજમેન્ટ કે વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ જે મિટિંગ નથી બોલાવતી, અમારા બાળકો અભ્યાસ કરે છે, 30-30, 40-40 હજાર રૂપિયા અમે ફી ભરી છીએ, મિટિંગ નથી બોલાવતા અને કોઈ ટાઈમ નથી આપ્યો અમને, અને 6 તારીખે સ્કૂલ ચાલુ થાય છે, તો આખરી નિર્ણય અમે લીધો છે કે દરેક પેરેન્ટ્સ મેનેજમેન્ટની મિટિંગ બોલાવશે અને આવતા રવિવારે તારીખ 5, 2015ને રવિવારના સવારે 10 વાગે દરેક પેરેન્ટ્સને આમાં હાજરી આપવી અને દરેક પેરેન્ટ્સે જ આ મેનેજમેન્ટની મિટિંગ બોલાવી છે. ખાસ ખ્યાલ રાખજો, મેનેજમેન્ટે તમને નથી બોલાવેલા. આમ તો એવરી 5 યર્સ ફીનો વધારો હોવો જોઈએ, દરેક સ્કૂલનો આમ નિયમ હોય છે, અને તમે ફીમાં વધારો કરો તો એટલીસ્ટ 1 મંથ પ્રાયર તમે પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવું જોઈએ, કેમ કે ફીસ તો પેરેન્ટ્સને જ ભરવાની હોય છે ને, એટલે એ તો તમે ઇન્ફોર્મ કરી નથી. આ તો અમે રિઝલ્ટ લેવા આવ્યા છીએ અને અચાનક ખબર પડે છે કે 2 દિવસમાં છોકરાને સ્કૂલ મોકલવાનું છે અને ફીસમાં વધારો છે 10%. એટલે હવે અમારો વિચાર છે કે આજે અમે પેરેન્ટ્સની મિટિંગ બોલાવી છે સન્ડેના રવિવારે, એમાં શું નક્કી થાય છે એ પ્રમાણે, નહીં તો બધા છોકરાઓ રિઝાઇન કરશે સ્કૂલમાંથી. સ્કૂલ સારી છે પણ જે લેવલ એજ્યુકેશનનું હોવું જોઈએ સીબીએસઈ બોર્ડ પ્રમાણે, સીબીએસઈ એફિલિએશન જે એ લોકો લખે છે એ પ્રમાણે એજ્યુકેશનનું લેવલ નથી. સૌથી મોટી વાત તો ઇંગ્લિશ જ નથી બોલતા, ક્લાસ ટીચર્સ અને સ્ટુડન્ટ્સની વચ્ચે કોન્વર્સેશન જ નથી થતું ઇંગ્લિશમાં. એ જો ફીસ કા નિર્ણય હે વો હમારે ટ્રસ્ટ મેમ્બર્સ કે ઉપર હી હૈ, કે કલ ભી મેને કહા ટ્રસ્ટીઓ સે બાત કી થી તો ઉન્હોને કહા વો જો મેઇન ટ્રસ્ટી હે વો તો હે નહીં યહાં પે, હા જો ઉનસે ફોન પે બાત કી થી બોલે આકે હમ દેખેંગે. મેઇન ટ્રસ્ટી તો ગોપાલભાઈ ગોરસિયા જી હૈ, અબ યે તો ઉનકે ટ્રસ્ટી કે ઉપર હે ના કે ક્યા વો નિર્ણય લે સકતે હે. हमारे पास तो मेन रजूआत तो यही है कि फीस बढ़ाया है उसको कम करने का है, वो उनका मेन डिमांड जो बाली लोगों का मतलब पेरेंट्स का है वो यही है. ये जूनियर के जी से लेके 12th तक है और लगभग जो है 1600-1650 करीब बच्चे हैं. फीस में डिटेल तो मेरे पास अभी है नहीं, परसेंटेज समझोगे अभी जैसे के जी का मुझे मालूम है, जो मेन मेन प्रॉब्लम के जी में आई है